વાલા નીલકંઠ પ્રભુની દિવ્ય લોજપુર ધામની લીલાઓનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીનો પત્ર લઈને લોજ આવ્યા છે. પત્ર સુખાનંદ સ્વામી આદિ સંતોએ વાંચ્યો, મુક્તાનંદ સ્વામીની વાત આવી એટલે પત્ર મુક્તાનંદ સ્વામીને આપ્યો. મુક્તાનંદ સ્વામીને સદગુરુ રામાનંદ સ્વામીએ ભલામણ કરી કે સ્વામી, સદાવ્રતની જે જવાબદારી છે બીજાને સોંપજો. બીજું થવાનું હશે તે થશે રે, પણ નહીં મળે વરણી જ જાશે રે. સદાવ્રત સારું ન ચાલે તો કાંઈ વાંધો નહીં, પણ આ વરણી જશે તો એ પાછા નહીં મળે. ગુરુની આજ્ઞા થઈ એટલે મુક્તાનંદ સ્વામીએ સદાવ્રતની જવાબદારી, સદાવ્રતની એ સેવા સોંપવાનો સંકલ્પ કરી લીધો છે. અને આજે સેવાના ફળ રૂપે તો ઠાકોરજી મળ્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ સરસ પંક્તિ લખી છે, જેમ સો સો શૂન્ય સારા કરે પણ એક અંક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલશે, જે કરે છે કાળ પ કાગળે. નિષ્કુળાનંદ સ્વામી કે સો સો શૂન્ય સારા કરે. એક કાગળ લ્યો, એક મીંડું, બીજું મીંડું, ત્રીજું મીંડું, સો મીંડા કરો, એની કિંમત કેટલી? કાંઈ નહીં. જો આગળ એકડો નો કર્યો તો એની કિંમત છે ઝીરો. સ્વામી કે જે કરે છે કાળ પ કાગળે, એમ રામાનંદ સ્વામી આજ કહે છે કે સ્વામી, મુક્ત મુનિ જો આ વર્ણીને ન સાચવા તો અત્યાર સુધીનું કરેલું બધું કાળપ કરી કહેવાશે. માટે નીલકંઠની સેવામાં તમે કચાશ ન રાખજો. વળી આજ્ઞા કરી, કોઈ રીતે ન થાય ઉદાસ રે, તમે રાખજો ગુપ્ત તપાસ રે. નથી દેવ મનુષ્યના જેવા રે, માટે શુદ્ધ ભાવે કરો સેવા રે. રામાનંદ સ્વામીએ કહ્યું કે દેવ જેવા પણ નથી. ભગવાન મળી ગયા પછી જો ભગવાનની ઓળખાણ ન હોય તો મહંત સ્વામી એમ કહે છે કે ઓળખાણ ન હોય તો મળ્યા પણ પ્રાપ્તિ થઈ કહેવાય નહીં. યાદવો હતા, ભગવાનના દીકરા હતા, ભગવાન મળી ગયા હતા, પણ ઓળખાણ નહોતી તો એ પ્રાપ્તિનો એને કોઈ લાભ મળ્યો નહીં. અનંત જન્મોની વાસનાના આવરણ છે, માયા જવનિકા છિન્નમ, માયારૂપી પડદાની પાછળ ઠાકોરજી છુપાયેલા છે. માટે રામાનંદ સ્વામી કહે છે આ વરણી દેખાય છે એવા નથી, માટે એની શુદ્ધ ભાવે સેવા કરજો. રામાનંદ સ્વામી એ ઓળખાણ કરાવે છે, અને ઓળખાણ ન થાય ત્યાં સુધી એને રાજી કરવાની તમન્ના પણ જાગે નહીં. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન, દાદા બાપુ જેમણે પોતાનું સર્વસ્વ શ્રીજી મહારાજને અર્પણ કરેલું, દાદા કાચરે મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે મારા પર રાજી તો છો ને? એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કે દાદા, તું કેવી વાત કરે છે? અમારું અક્ષરધામ છોડીને આ ભૂમંડળમાં આવ્યા, આ ફૂટલા બ્રહ્માંડમાં આવ્યા, ધૂળિયો લોક,
એમાં સાત સાત વર્ષ અમે વનમાં ફેર્યા, કેટલા કષ્ટો સહન કર્યા. અરે અમને કેટલા રાજાઓએ આગ્રહ કર્યો, ક્યાંય અમે રોકાયા નહીં. અને આ ગાર માટીના તારા દરબાર ગઢમાં અમે રોકાયા. એ તારા ઉપર અમે રાજી ન હોઈએ તો અમે કેવી રીતે અહીંયા રોકાઈએ. અને દાદા ગાર માટીના મકાનમાં તો અમે રોકાયા, પણ તને ખબર નથી આ નળિયા ઉપર ખિસકોલા અને બિલાડા આટા મારતા હોય, એ નળિયા હલે એમાંથી ધૂળ અમે સૂતા હોય અમારી ઉપર પડે તોય અમે અહીંયા રોકાયા છીએ. તમે જે અર્પણ કરો એ અમે જમીએ છીએ, બધા ભક્તોના ભાવ અમે પૂરા કરીએ છીએ. અરે ભર બપોરે ગાંફ ગાયના ગાંફ ગામના અવલભાઈ, એમનો અવલ પ્રેમ દૂધ પાક મહારાજ કે અમે ભર બપોરે અમને ત્યાં ખેંચી જાય, રોટલો ફૂલે ને એમ થાય કે આ તો મારા મહારાજ જમે એવો છે, તો શ્રીજી મહારાજ ત્યાં પહોંચી જાય. આવા મોટા મહારાજ છે રામાનંદ સ્વામી, તો યથાર્થ જાણે છે. અને એટલે તો મુક્તાનંદ સ્વામીને કહે છે કે એને પ્રેમ આપવાનું ભૂલતા નહીં, એને રાજી કરવાનું ભૂલતા નહીં, એની સેવા કરવાનું તમે ચૂકતા નહીં. અને ઠાકોરજી છે ને એ પ્રેમની દોરી જ બંધાય છે, બાકી ગમે એટલી સંપત્તિ હોય. ન્યા ક્યાં લોજના આશ્રમમાં સોનાના નળિયા હતા, અને સોનાના નળિયા હોય તો એ આ ઠાકોરજી કઈ બંધાય એવા નથી. પણ પ્રેમરૂપી દોરી એવી છે કે જે નિર્બંધન એવા નારાયણને રોકી શકે. અને ત્યારે પ્રથમનું 61મું વચનામૃત છે, બળી રાજાનું વચનામૃત. અને એમાં શ્રીજી મહારાજે વાત કરી કે એવો પ્રેમી ભક્ત, પ્રેમ ભક્તિએ યુક્ત એવો જે ભગવાનનો ભક્ત, એની મનરૂપી દોરીએ કરીને અમે બંધાણા છીએ. અને એવા બંધાણા છીએ કે એ ધારે તોય, ભગવાન ધારે તો એ બંધનમાંથી છૂટી શકે નહીં. અને ત્યારે રામાનંદ સ્વામી કહ્યું છે, નથી દેવ મનુષ્યના જેવા રે, માટે શુદ્ધ ભાવે કરો સેવા રે. નથી દેવ મનુષ્યના જેવા રે, માટે શુદ્ધ ભાવે કરો સેવા રે. મુક્તાનંદ સ્વામી વિચાર કરે છે કે અત્યાર સુધી આ લોજના આશ્રમમાં તો ઘણા મુમુક્ષુઓ આવ્યા છે, ઘણા એવા તપસ્વીઓ આવ્યા છે, ઘણી વાર રામાનંદ સ્વામી અમને પત્રો પણ લખ્યા છે, પણ રામાનંદ સ્વામી આવી ભલામણ ક્યારેય કરી નથી, આવી આજ્ઞા આજ સુધી ક્યારેય કરી નથી કે એને ગમે એમ રહેજો, એને રાજી કરજો, એની સેવા કરજો, બીજું બધું છોડીને એની સેવામાં લાગ, એનું ધ્યાન રાખજો, એ મૂંઝાય નહીં એવી રીતે એને જે કઈ જોતું હોય એ કર લઈ આવજો, સદા વ્રતનું બીજાને સોંપી દેજો. નીલકંઠ પ્રભુનું નામ આવ્યું પત્રમાં, એટલે મુક્તાનંદ સ્વામીએ પત્ર આપવાનો વિચાર કર્યો છે. જે ઠાકોરજી અતિ ધૈર્યવતે નમઃ, પરમ ધીરજવાન છે, પણ નીલકંઠ પ્રભુનું નામ આવ્યું ને હજુ તો મુક્તાનંદ સ્વામી સંકલ્પ કરે કે આ પત્ર હવે નીલકંઠને આપીએ, ત્યાં તો નીલકંઠ પ્રભુ એવા અધીરા બન્યા છે, આજે જાણે અધીરાઈના દર્શન કરવા આકાશ મંડળમાં સૂર્યનારાયણ પણ આવી ગયા છે, પક્ષીઓ પણ મીઠા મધુરા કલરવ કરે છે. અને જ્યાં નીલકંઠ પ્રભુએ પત્રનો સ્પર્શ કર્યો ત્યાં તો મારા મહારાજના 33 કરોડ રૂવાડા બેઠા થઈ ગયા, 3.5 કરોડ રૂવાડા મહારાજના બેઠા થયા છે. આજે જાણે પ્રકૃતિએ પણ ધીરજ ખોઈ છે, અને નીલકંઠ પ્રભુની જે ધીરજ છે એ પ્રકૃતિએ લઈ, અને જાણે આજે આખી પ્રકૃતિ સ્થિર બની ગઈ છે. નીલકંઠ પ્રભુએ પત્રનું વાંચન કરે છે, ગુરુએ શું આજ્ઞા કરી છે.
અનંત જન્મના સંસ્કારો વાસનાઓ જે ઢાળો છે એમાંથી મુમુક્ષુને મુક્ત કરવાનું કાર્ય કોઈ કરતો હોય તો એ સાચા સદગુરુ કરે છે. સાચા સદગુરુનું એટલું જ કાર્ય છે, બસ મુમુક્ષુને સાચું માર્ગદર્શન આપવું. અને સાચા સદગુરુ હોય એ બહુ વિચક્ષણ હોય. મુમુક્ષુ હજુ તો આવ્યા હોય ત્યારથી પારખી લે કે મુમુક્ષુને શેની જરૂર છે, અને અધ્યાત્મ માર્ગે મુમુક્ષુને માટે કોઈ પ્રાણ આધાર હોય તો એ સદગુરુ છે. ભગવાન તો પછી, પણ સાચા સદગુરુ છે એ અધ્યાત્મ માર્ગે પ્રાણ સમાન છે. સદગુરુની મરજી ન સમજી શકે તો કાંઈ નહીં, પણ એ કે એટલું કરે ને તોય મુમુક્ષુનું કામ થઈ જાય. હો માટે પ્રારંભિક કક્ષામાં તો બસ મુમુક્ષુને માટે પહેલી આજ્ઞા છે મંત્ર મૂલમ ગુરોર વાક્યમ. ગુરુનું જે વચન છે એ જ મુમુક્ષુનું જીવન હોવું જોઈએ. અને સાચી મુમુક્ષુતા હોય તો એ પછી ગુરુની આજ્ઞાની આતુરતા એની રાહ જુએ, ગુરુની પાછળ ન પડી જાય કે તમે મને કયો મને કયો. એમ નહીં, ગુરુ ક્યારે મને આજ્ઞા કરે ને હું આજ્ઞાને અધરોધર ઝીલી લઉં. શબરીને ભગવાન મળ્યા એની પાછળનું કારણ કયું? શબરીએ સાધનો કર્યા હતા, તપ કર્યું હતું, હે મંત્ર જાપ કર્યા હતા. માતંગ ઋષિ એમના ગુરુ એમણે આજ્ઞા કરી કે બેટા તું આશ્રમમાં રહેજે, આશ્રમને વાળી ચોળીને સાફ રાખજે, પ્રેમથી તું પુષ્પોને ફળ તૈયાર રાખજે, બસ તું અહીંયા રહેજે, એક દિવસ રામ આવશે. જુઓ ગુરુની આજ્ઞાની તાકાત કેવી છે. શું કહ્યું? તું ખાલી પ્રતીક્ષા કરજે, આશ્રમમાં રહેજે, બસ બીજું કઈ નહીં. ગુરુની આજ્ઞા પ્રમાણે કાયમી સવારે વહેલા ઉઠે, આશ્રમ વાળે, સરસ મજાની ટોપલીમાં ફળ પુષ્પો તૈયાર કરે, અને એમાં એક દિવસ રઘુકુલ ભૂષણ ભગવાન રામ શબરીના આશ્રમમાં આવી ગયા. રામાનંદ સ્વામીનો પત્ર નીલકંઠ પ્રભુને ભલામણ કરતો, જ્યાં નીલકંઠનું નામ આવ્યું એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું કે લ્યો નીલકંઠ આ તમારો કાગળ. મહારાજના એ કોમળ કરકમળ નીલકંઠ પ્રભુએ પોતાના કરકમળમાં એ પત્ર લીધો છે. ત્યાં તો મહારાજના એક એક ગાત્રો રોમાંચિત થયા છે અને નીલકંઠ પ્રભુ વાંચવા લાગ્યા છે. પત્ર આવ્યો ને મહારાજ વાંચે છે ને આ ભાવનું દર્શન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કર્યું છે. આવો સાથે મળીને માધુરી પંક્તિઓનું ગાન કરી. શ્વેત દ્વીપવાસી નિરન્ન મુક્ત તેમાં મુખ્ય અતિ તેજે યુક્ત નીલકંઠ જણાવો છો એવા તપે કરી છો નરવીર જેવા. શ્વેત દ્વીપવાસી નિરન્ન મુક્તના જે અધિપતિ ભગવાન વાસુદેવ નારાયણ જેવા તેજસ્વી તમે છો. એહ વાત માં નથી સંદેહ તે આવ્યા છો ધરી નર દેહ એવા તમે તેનો જે કાગળ આવ્યો છે તે તમારી પાસળ. તમે તો કેવા છો બદ્રિકાશ્રમના એ નરવીર નારાયણ એની જેવા તપસ્વી છો.
અને એવા સંબોધન લખા અને એ વાંચીને આજે વાલા નીલકંઠ પ્રભુને પણ મહારાજ આમ થોડા મલક્યા છે કે ગુરુ તમે અમને ઓળખી ગયા. ભગવાન એ પત્ર ને વાંચી રહ્યા છે. આજે ભગવાનના ધામના એ મહામુક્ત રામાનંદ સ્વામી ગુરુ તરીકે તો આ લોકમાં છે, પણ એક ભગવાનના દાસ તરીકે આજે પ્રભુને પત્ર લખી રહ્યા છે. કાલે કહ્યું તું ને કે શિષ્ય ભાવથી લખે છે કે ભગવાનના દાસ ભાવથી લખે છે કઈ ખ્યાલ આવતો નથી. વાચી જાણા સર્વે સમાચાર, સુણી ક્રિયા મે કરો ઉચાર, તે તો મનુષ્ય થકી ન થાય, જોયું છે વિચારી મન માય, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રડાવ, નિયમ ધર્મ નિષ્ઠા શાંતિ ભાવ, પૂર્વ જન્મનું છે તે તમારે, તેનું નથી આશ્ચર્ય અમારે. ગુરુ શિષ્યને પત્ર લખે છે, પણ પત્ર વાંચતા એવું લાગે છે કે રામાનંદ સ્વામી એક પણ વાત ગુરુ ભાવથી નીલકંઠ પ્રભુને કરી હોય એવું નથી. એક પણ શબ્દ, એક પણ વાક્ય એવું નથી કે ગુરુ ભાવથી શિષ્યને આદેશ કરતા. પત્ર વાંચતા પોતાના પ્રત્યે જે પ્રેમ છે એ નીલકંઠ પ્રભુને ખ્યાલ આવ્યો કે ગુરુને મારા પ્રત્યે કેવો પ્રેમ છે. આજે મારા મહારાજની આંખો પણ ભીની થઈ છે, કારણ કે જ્યારે સદગુરુ રામાનંદ સ્વામી પત્ર લખતા હતા અને એ વખતે સ્વામીને આંખમાં પણ આંસુ આવ્યા હતા કે કેવા છે આ નીલકંઠ. અને જ્યારે ભગવાનના ભક્તની આંખમાં આંસુ આવે ને ત્યારે ભગવાનના આંખના ખૂણા પણ ભીંજાય. હો મને સંભારે છે સ્નેહીજન, તેમ સંભારું હું સ્નેહીને, જેમ ભગવાન પ્રત્યે આપણી યાત્રા થતી જાય એમ ભગવાન પણ ધીરે ધીરે નજીક આવતા જાય. ભગવાન કે તું વેત નમ તો હું હાથ નમ. પત્ર લખતી વખતે રામાનંદ સ્વામીની આંખમાં પણ આંસુ આવ્યા હતા, ત્યારે આજે વાંચતી વખતે પણ વાલા નીલકંઠ પ્રભુની આંખમાં આંસુ આવ્યા છે. આંખમાં આંસુ આવે એટલે અક્ષર પછી સ્પષ્ટ વંચાય નહીં. આંખમાંથી આંસુડા મહારાજના કોમળ ગાલ સાથે અથડાય અને હજુ જ્યાં નીચે પડવા જાય ત્યાં તો અક્ષર મુક્તો એ અધીરા બની કોઈને કોઈ રૂપ ધારણ કરી એ મહારાજના આંસુડા ઝીલી લે છે. રામાનંદ સ્વામી આગળ લખે છે, અત્યાર સુધી પત્રની આપણે કથા કરી, પણ હવે આ વાંચે છે એની કથા છે. રામાનંદ સ્વામી આગળ લખું, તમારા તપ ત્યાગ જોઈને તો આજે અમારું મન પણ વિસ્મય પામ્યું છે. પામું વિસ્મય મનય મારું, જગે દુર્લભ દર્શત મારું, લીધો ત્યાગ વૈરાગ્ય નો અંત, ધન્ય ધન્ય છો વર્ણી ધીમંત. રામાનંદ સ્વામી કહ્યું કે આજે જાણે જે ભગવાન યદેકેક ગુણ પ્રાંતે શાંત નિગમ વંદિન સા કાષ્ટા સા પરાગતિ, જે ભગવાન તમામનો અંત છે એ ભગવાનની મૂર્તિ છે, તપ કરો તોય નારાયણ પરા વેદા નારાયણ પરા મખા. મહારાજ વચનામૃતમાં શ્લોક લખો કે સર્વેની ગતિ તો એક નારાયણ છે, જેના એક ગુણનો એક પ્રાંત એનો પણ અંત નથી આવતો. રામાનંદ સ્વામી કહે છે કે પ્રભુ આજે તમે ત્યાગ વૈરાગ્યનો અંત લીધો છે. અને હવે રામાનંદ સ્વામી ગુરુ ભાવથી
નીલકંઠ પ્રભુને વિનંતી કરે છે. આજ્ઞા ને હો શું કરે છે? વિનંતી કરે છે. માટે તપન કરો કઠિન, કંઈક કરજો તન જતન, એટલું માનજો મારા વતી, કાજે કામ કરવા છે અતિ, કાજે કામ કરવા છે અતિ. રામાનંદ સ્વામી કહે, મુક્ત મુનિએ જે પત્ર લખ્યો ને એમાં લખ્યું તું, જેમ દિનકર આગળ દીવો એ પાસે ત્યાગ અમારો એવો. માટે તમારા તપ ત્યાગનું તો હું શું વર્ણન કરું, પણ તમારા ચરણમાં મારી એક વિનંતી છે કે હવે આવું તપ કરશો નહીં, હવે દેહનું જતન કરજો. રામાનંદ સ્વામીને ખબર હતી આ વર્ણી માનશે નહીં, વર્ણીને અનુકૂળ નથી, એટલે સ્વામીએ લખ્યું એટલું માનજો મારા વતી. સ્વામી કે એટલું અમારું માનજો. કેમ? કાજે કામ કરવા છે અતિ, હજુ તમારે ઘણા કામ કરવાના છે. આ તો બહુ કઠિન આજ્ઞા છે મહારાજ માટે. મહારાજ જમતા નહીં, સાત સાત દિવસના અન્ન જળ વગર પ્રભુને ઉપવાસ થતા, તોય દેહની દરકાર કરતા નહીં. અરે જે દેહ ભાવતી તો પર છે, કેટલાયને બ્રહ્મરૂપ કરનારા છે, એને રામાનંદ સ્વામી આજ્ઞા કરે છે કે તમે ધ્યાન રાખજો. મહારાજને ધ્યાન રાખવાનું કહે છે ને આપણને? હે, તમારે આ માઘ મહિનામાં કંઈક વ્રત હોય? અહીંયા કાનજી ભગત છે કે નહીં? હા, ચાંદ્રયાણ ચાલે છે. સ્વામી પાસે આજ્ઞા લીધી હોય કે ચાંદ્રયાણ કરવું છે સ્વામી, સ્વામી કે વાંધો નહીં કરો, ને પછી 10 દિવસ થાય ને પછી એમ કહે કે હવે તમે મૂકી દો તો કેમ થાય? હે, ઓહો, સ્વામી તો 10 દિવસમાં રાજી થઈ ગયા, આપણું તો કામ થઈ ગયું. હે, શ્રીજી મહારાજને તો ભોજનમાં રુચિ રાખીને જમવું એ પણ કઠણ હતું. મહારાજ કે સારા સારા ભોજન અંગીકાર કરીએ છીએ એ અમારા દેહના વાસ્તે નથી કરતા. મધ્યના 55માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે દેહની દરકાર કરતા નહીં, પણ સત્સંગમાં આવ્યાને શ્રી રામાનંદ સ્વામી મળ્યા અને પછીથી સત્સંગના રૂડાને અર્થે કંઈક બીક રાખવા માંડ્યા, કંઈક દેહનું જતન કરવા લાગ્યા. સદગુરુની ભૂમિકા છે કે મુમુક્ષુને સાધનાના માર્ગે પ્રેરણા આપી, સાધનાના માર્ગે ચાલતા હોય તો એને દોડતા કરવા. પણ રામાનંદ સ્વામી નીલકંઠ પ્રભુને કહે છે કે તમે તપ ત્યાગ હવે નહીં રાખતા, હવે દેહનું જતન કરજો. હવે તપન કરશો ભારે, ઘણા કરવા છે કામ તમારે. રામાનંદ સ્વામી પત્ર લખે છે પણ શિષ્ય માનીને નહીં, ભગવાન માનીને કે પ્રભુ તમે તો અમારા ઉપાસ્ય છો, અમારા ઈષ્ટ છો. અક્ષરધામમાં જ્યારે તમે હતા, અક્ષરધામના અનંત મુક્તો, આપને લાડ લડાવીને કેવું ભોજન કરાવતા, કેવા જમાડતા તમને પ્રભુ, અને ત્યારે તમારું શરીર પુષ્ટ હતું, અને આજે આ ભૂમંડળમાં પધાર્યા, 7-7 વર્ષ સુધી તમે ઉપવાસ કરી કઠિન તપશ્ચર્યા કરીને શરીરને અસાવ સૂકવી નાખ્યું છે, એ અમારાથી હવે સહન નહીં થાય. માટે
હવે તપન કરશો ભારે, ઘણા કામ કરવા તમારે, ઘણા ઉદારવા નર નાર, દેહ રક્ષણ કરજો ઉદાર. સેના માટે તમારે તપ નહીં કરવાનું? ઘણા ઉદ્ધારવા નરનાર, કે આ ભૂમંડળમાં તમે આવ્યા છો, અનંત જીવોના ઉદ્ધાર તમારા દ્વારા થવાના છે. હવે આપણી દ્વારા અનંત ના થવાના હોય તો આપણને છૂટ પછી, કે તપ નહીં કરવાનું, દેહનું જતન કરવાનું. હવે દેહનું જતન કરવા જઈએ તો આપણું બગડી જતું હોય તો બીજાનો તો ઉદ્ધાર કેટલો દૂર રહી જાય. અને વજન વધે એટલું ભજન ઘટે. પૂજ્ય ગુરુ મહારાજ કહે છે, જેનું ભોજન સરસ એનું ભજન નીરસ, જેનું ભજન સરસ એનું ભોજન નીરસ. અને જેટલો સબરસનો સ્વાદ આવે એટલો પછી હરિરસનો સ્વાદ ઓછો થઈ જાય. રામાનંદ સ્વામી કહે છે, વર્ણી તમે દેહનું જતન કરજો, કે આજે તમારે ઘણા કામ કરવાના છે. મને ખ્યાલ છે તમને અનુકૂળ તો નહીં આવે, અને એટલા માટે રામાનંદ સ્વામી લખું, એટલું માનજો મારા વતી, કાજે કામ કરવા છે અતિ. અમારા વતી બસ આટલું માનજો તમે. અને રામાનંદ સ્વામી કહ્યું ને કે તમારે ઘણા કામ કરવાના છે. અને શ્રીજી મહારાજ જયારે સત્સંગમાં આવ્યા, ગોદોહન માત્ર ક્યાંય રોકાતા નહીં, બસ એવી જ રીતે માણકી પર ચડીને માણેક વર એવા મહારાજ. કેટલું વિચરણ કર્યું મહારાજ! અરે વિશ્વમાં તમે હિસ્ટ્રી જોઈ લો, 49 વર્ષના ટૂંકા સમયમાં આટલું વિચરણ કોઈએ નહીં કર્યું. માટે રામાનંદ સ્વામી કહે છે કે જો શરીર સારું હશે તો દેશ દેશાંતરના અનેક ભાવિકોના તમે ભાવ સ્વીકારી શકશો. અરે જસદણના નાજા જોગિયા પ્રાર્થના કરે કે પ્રભુ સવાર પડે પહેલા તમે આવજો, નહીતર મારા ઢીંચણ ભાંગી નાખશે. અને એ વખતે શ્રીજી મહારાજ ક્યાં હતા? હા, વડનગર વિસનગર હતા મહારાજ. અને ત્યાંથી મહારાજ માણકી લઈને નીકળ્યા, અને સવાર થયું એ પહેલા તો મહારાજ જસદણ આવી ગયા. આવા તો કેટલા ઉજાગરા શ્રીજી મહારાજે કર્યા હતા. અને રોગ થાય ને પછી સેવાય નો થાય ને ભજન નો થાય, કયો રોગ સારો? હે, એકય નહીં. માટે દેહનું જતન કરવું. અને આપણે કેટલું કરવું? જેટલું ભગવાનનું ભજન થઈ શકે, સેવા થઈ શકે એટલું કરવું. હો, આપણે બહુ ભાવ સ્વીકારવા? હા, નીલકંઠ પ્રભુ પત્ર વાંચી રહ્યા છે, અને એમાં મારા રામાનંદ સ્વામી જે આજ્ઞા કરી હતી, અને પછી સ્વામીએ લખ્યું હતું કે વૈશાખ માસ ઉતરતા આપણે પીપલાણામાં મળીશું. આ વાક્ય વાંચતા આમ તો નીલકંઠ પ્રભુનો સહજ સ્વભાવ હતો, વર્ણિ વેશ રમણીય દર્શનમ મંદ હાસ રુચિરાનનામ બુજમ. મહારાજ અખંડ મંદ મંદ હાસ્ય કરતા, પણ આ વાક્ય વાંચ્યું ત્યાં તો શ્રીજી મહારાજને, એ વાલા નીલકંઠ પ્રભુને એટલું આનંદ થયો કે વૈશાખ માસ આ ક્યારે આવે અને રામાનંદ સ્વામીના મને દર્શન થાય. પછી રામાનંદ સ્વામીએ લખ્યું, જેમ તમને છે ઈચ્છાય મારી, તેમ અમને ઈચ્છા છે તમારી. રામાનંદ સ્વામીને શેનો ઉત્સાહ છે? નીલકંઠ પ્રભુને તો સહજ
આપણે લોજમાં આવ્યા ત્યારથી જોઈએ છે કે ગુરુના દર્શન થાય, પ્રગટ ભગવાનના મને દર્શન થાય. મહારાજને એવી ઈચ્છા છે, જેમ તમને છે ઈચ્છા અમારી, તમને અમારા દર્શનની ઈચ્છા તો છે, એમ અમને ઈચ્છા છે તમારી. રામાનંદ સ્વામીને કેમ? હે, મોટો પ્રોજેક્ટ કર્યો હોય, કઈક કોન્ટ્રાક્ટર હોય અને આખું બિલ્ડિંગ પૂરું કરી દીધું હોય અને શેઠ અમેરિકામાં રહેતા હોય અને ખબર પડે કે હવે બે દિવસ પછી શેઠ આવવાના છે, તો તરત આમ મનમાં એમ થાય કે હું જાતે શેઠને આખો પ્રોજેક્ટ બતાવું. રામાનંદ સ્વામીએ ભાગવત ધર્મના સ્થાપન માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. રામાનંદ સ્વામીની ભક્તિ પણ એવી, અનેકના હૃદયમાં સ્વામીએ ભક્તિનું પ્રવર્તન કર્યું હતું અને એવો સત્સંગનો બાગ ખીલવો હતો. રામાનંદ સ્વામી એમ કહે કે અમને તમારી ઈચ્છા છે, એમને એમ છે કે આ બાગ હું નીલકંઠ પ્રભુને અર્પણ કરું, એને બતાવું. પત્ર વાંચતા હોય તો મહારાજના રૂવાડા ઉભા થાય. અને હવે રામાનંદ સ્વામી નીલકંઠ પ્રભુનો મહિમા લખે છે. ગુરુ ક્યારેક શિષ્યનો મહિમા કે બીજા વખાણ કરે ને સદગુરુ પોતાના ગુરુ વખાણ કરે એમાં ફેર હોય. રામાનંદ સ્વામી વખાણ કરવાના ભાવથી નથી લખતા, એ તો ઓળખાણ કરાવે છે. ઘણી વાર શિષ્યના હૃદયમાં કોઈક સદગુણ હોય એ પારખી ના શકે, એને ખબર ના હોય, અને એ વખતે ગુરુ એમ કહે કે તમે આ કરો, તમારામાં સદગુણ છે, તમારામાં ગુણ છે, એ જો કહે તો એનો ગુણ ભગવાનના ઉપયોગમાં આવે. ઘણી વાર સદગુણ હોય પણ મુમુક્ષુને ખ્યાલ ન હોય તો એ સદગુણ પછી ભગવાન સુધી પહોંચે નહીં. અને સદગુણનું ફળ તો એટલું જ છે, ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યતે. બસ ઠાકોરજીની માટે અને ઠાકોરજીના સંતો ભક્તોની માટે એ ગુણ ઉપયોગમાં આવે, બસ એટલું જ ગુણનું ફળ છે. ત્યારે રામાનંદ સ્વામી કહે છે, વર્ણી તમ જેવાની કરે જે સેવા, તમ જેવાની કરે જે સેવા, તેણે પૂજા છે સર્વે દેવ, તેણે પૂજા છે સર્વે દેવ, એવા સાધુમાં પ્રીતિ છે મારી, સાધુમાં પ્રીતિ છે મારી, દેવી નથી મે દેહ મધારી, દેવી નથી મે દેહ મધારી. વર્ણી તમારી જે સેવા કરશે, અમને તો એવું લાગે છે કે એને સર્વે દેવોની પૂજા કરી લીધી. જેમ એક પૂજે પૂજા સૌ, સેવે સૌ સેવિયા, એવા તો તમે છો. અને વર્ણી મને મારા દેહમાં જેવી પ્રીતિ નથી એવી પ્રીત મેં તમારામાં જોડી છે. રામાનંદ સ્વામી કહે છે, એવા કૃષ્ણ ભક્ત ધર્મવાન તે મારું હૃદય છે નિદાન, એવા કૃષ્ણ ભક્ત ધર્મવાન તે મારું હૃદય છે જે નિદાન, માટે ક્ષોભ મકર શોકાઈ, માટે ક્ષોભ મકર શોકાઈ, મળશો આપણે પીપલ માઈ, મળશો આપણે પીપલ માઈ. રામાનંદ સ્વામી કહે છે,
એવા કૃષ્ણ ભક્ત ધર્મવાન એ મારું હૃદય નિદાન. સ્વામી સાચા સદગુરુ છે, કેવી ઊંચી સ્થિતિને પામેલા છે, ભગવાનના ધામના નિત્ય મુક્ત છે. પણ ભગવાનના ભક્તનો કેવો મહિમા છે. આપણે તીર્થમાં જઈએ, યત તીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિત જનેશ્વ વિઘ્નેશુ સયેવ ગોખલ. ભાગવતજીમાં કહ્યું કે તીર્થમાં જઈએ, તીર્થની રજ માથે ચડાવીએ. અરે ગંગાજીના કાંઠે ગયા હોય તો ગંગાજીમાં સ્નાન કરીએ કે મારા પાતક નાશ થઈ ગયા. ભગવાન એક વાર કોઈ તીર્થમાં ગયા, ભૂમિમાં પધાર્યા હોય તો એક વાર પધારે ત્યાં એ ભૂમિ તીર્થ રૂપ બની જાય. તો ભગવાનના એવા મોટા સંત, ભગવાનના એવા સાચા ભક્ત જે ભૂમિમાં હોય, જે ભૂમિમાં અનેક વાર વિચર્યા હોય, એ ભૂમિ તો પરમ તીર્થ રૂપ કહેવાય. અને એટલે આપણે આ નીલકંઠ ધામ, વર્ણિન્દ્ર ધામ, આ સુરત ગુરુકુળ આપણે કહીએ છીએ ને પરમ તીર્થરાજ. શા માટે? ત્યાં ભગવાનના એવા મોટા સંતો રોકાયા હોય, એમણે ભગવાનની સેવા પૂજા કરી હોય, તો એનો તો પાર કેમ આવે. ક્યારે ભગવાનના ભક્તને ગૌણ ન કરવા. હું ઉંમરથી મોટો એ નાનો, એ ખ્યાલ જગતનો ખોટો, માટે આવું અજ્ઞાન ક્યારેય રાખવું નહીં. રામાનંદ સ્વામી કહ્યું કે તમે ચિંતા ન કરશો, આપણે પીપલાણામાં મળીશું. તણ રાખો છો આવવા તણી, તણ રાખો છો આવવા તણી, પણ વાટ વિકટ છે ઘણી, પણ વાટ વિકટ છે ઘણી. આવો આજ્ઞા વિના કચ્છ દેશે, આવો આજ્ઞા વિના કચ્છ દેશે, અમો રાજી નહીં લવ લેશે, અમો રાજી નહીં લવ લેશે. રામાનંદ સ્વામી કહે છે આજ્ઞા વિના આવશો તો અમે જરાય રાજી નહીં થઈએ. તમને એમ થતું હશે ને કે ગુરુએ કેવી આજ્ઞા કરી દીધી, આમ દાટી મારી દીધી, પણ એવું નથી. આપણે પત્ર જ્યારે લખાતો હતો ને એ વખતે વાત કરી હતી. રામાનંદ સ્વામી શા માટે કહે છે, ભગવાનના ધામના એ મુક્ત છે, અને ભગવાન આ ભૂમંડળમાં પધારે ત્યારે મુક્તને એમ થાય કે ભગવાનને કષ્ટ પડવું જોઈએ નહીં. રામાનંદ સ્વામી કહે છે કે પ્રભુ આપ અક્ષરધામમાંથી આ ભૂમંડળમાં આવ્યા, 7 વર્ષ વનમાં ફેર્યા, આ લોજમાં પધાર્યા, આટલી વિકટતા, આટલા કષ્ટો સહન કર્યા, આ ભુજ આવવાની વાટ ઘણી વિકટ છે, હવે તમારે વિકટતા સહન કરવાની નથી. પ્રભુ અમે તમારા દાસ છીએ, આ વિકટ માર્ગ વેઠીને અમે તમારી પાસે આવશું. અને એટલા માટે રામાનંદ સ્વામી કહ્યું કે પ્રભુ હવે આપ આવશો ને, અને જો આવશો તો અમે રાજી નહીં થઈએ. આજ્ઞા અને વિનંતીનો ભાવ આ પત્રમાં આપણને તાદૃશ્ય થાય છે. નીલકંઠ પ્રભુએ પત્ર વાંચી અને પત્રને વક્ષ સ્થળે સ્પર્શ કરાવ્યો છે. ગુરુએ હજુ એક આજ્ઞા કરી હતી, પણ એ પત્રમાં નથી લખી. નીકળતી વખતે મયારામ ભટ્ટને જાહેરમાં તો કહ્યું હતું કે ભુજથી તમે લોજ જાઓ, એક એક ગામમાં અમારા એક એક ભક્તોને તમે મળી મળીને એમને કહેજો કે હવે ગુરુના દર્શન માટે ભુજ નહીં, પણ વર્ણિના દર્શન માટે લોજ જાય. અને પછી છેલ્લે પાસે બોલાવીને મયારામ ભટ્ટને કહ્યું, આવો તમને કાનમાં વાત કહું. કઈ વાત કહી? મન ધારું મૂકજો, જો સત્સંગનો ખપ હોય તો થાંભલાને બાધ ભરીને રહેજો, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. પછી વર્ણીજીનો જે સંદેશ
સ્વામીજીએ આપેલો વિશેષ તે કહેતા મનય જ કાણું મયા રામથી નહીં બોલાણું કરી વિચાર મન માયેવો મારે સંદેશો શી રીતે દેવો નહીં કહું તો લોપાય વેણ કહે તો ઉપજે દુઃખ દેણ મયારામ ભટ્ટ વિચાર કરે કે ગુરુએ તો કહ્યું તું કાનમાં કે મારે કહેવાનું છે પણ વર્ણી આટલા આનંદમાં છે આટલા અહોભાવથી પત્રનું વાંચન કર્યું છે અને હવે હું એને આ વાત કરીશ હવે જેણે કોઈથી કોઈનું ધાર્યું જ ન કર્યું હોય એને પછી એમ કહેવું કે તમે ધાર્યું કરજો આ કેટલું કઠણ મયારામ ભટ્ટને થયું કે વર્ણી આટલા આનંદમાં છે ને એને જો હું આ વાત કરીશ અને જો વાત નહીં કરું તો ગુરુની આજ્ઞા લોપાશે કરવું શું અને આમ જ્યાં વિચારે છે ત્યાં નીલકંઠ પ્રભુએ કહ્યું ભટ્ટજી આ પત્ર તો વાંચો પણ ગુરુએ કઈ બીજી આજ્ઞા કરી છે અને આમ વાત કરી ત્યાં તો મયારામ ભટ્ટને આમ હિંમત આવી ગઈ નીલકંઠજી તમારા પર તો ગુરુ બહુ રાજી છે પણ નીકળતી વખતે મને એક વાત કરી હતી એ હું તમને કાનમાં કહું નીલકંઠ પ્રભુએ કહ્યું કાનમાં નહીં જાહેરમાં કરો ને અરે નહીં જાહેરમાં કહેવા જેવી નથી એ વાત મારે તો કાનમાં કહેવી પડશે મહારાજ કે નહીં જાહેરમાં જ વાત કરો અને પછી મયારામ ભટ્ટે જાહેરમાં વાત કરી છે ક્ષણ વાર પછી નામી શિષ કયું સુણો તમે વરણીશ કયું સ્વામીએ તમને એવું સતસંગમાં જોય રેવું મન ધારું બધું મૂકી દેજો થાંભલાને બાથ ભરી રેજો થાંભલાને બાથ ભરી રેજો ગુરુએ આવી આજ્ઞા કરી છે કે જો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો મન ધારું બધું મૂકી દેજો અને થાંભલાને બાથ ભરીને રહેજો અને આમ જ્યાં બોલ્યા તો નીલકંઠ પ્રભુએ આજુબાજુમાં જોયું કે કયો થાંભલો નજીક છે અને જઈને આમ મહારાજ થાંભલાને બાથ ભરીને ઊભા રહી ગયા મયારામ ભટ્ટ મનમાં વિચાર કરે ગુરુએ તો બીજું કીધું હતું આ તો બીજું કર્યું હવે આજે નીલકંઠ પ્રભુને થાંભલાને બાથ ભરીને ઊભા રાખી દઈએ કાલે શું થાય છે એ કથાનું શ્રવણ આવતીકાલે કરીશું બોલો નીલકંઠ વરણીન્દ્ર ભગવાનની જય જય સ્વામિનારાયણ